नमस्कार विद्यार्थी मित्रों, असमेघ विद्यालय किल्ला पाड़ी, हूँ सेजल ठाकोर। आज आप भणीशुं धोरण 6 संस्कृत। धोरण 6 संस्कृत में चेप्टर नंबर 3 सीखीशुं, एनुं नाम छे लेखनम। चेप्टरनुं नाम छे लेखनम। लेखनमनो गुजराती अर्थ थाय छे लेखन कार्य। लेखन कार्य शब्द आवे एटले आपणे धोरण 6 मां संस्कृत मां आपणे कई रीते लखी शकीए, कारण के धोरण 6 मां संस्कृत तमे संस्कृत विषय पहली वार तमे शीखवाना छो, एटला माटे संस्कृत केवी रीते लखाय छे, एना मूळाक्षरो केवा छे, एनो वर्णांक केवो छे, ए विषयनी माहिती चेप्टर नंबर 3 માં આપણે જોઈશું। તો સૌપ્રથમ જોઈએ તો સંસ્કૃત ભાષા એ કઈ લિપિમાં લખાય છે। તો હવે તમે મારી સાથે તમારી આંગળી ચલાવો। સંસ્કૃત ભાષા દેવનાગરી લિપિમાં લખાય છે। કઈ લિપિમાં લખાય છે? સંસ્કૃત ભાષા દેવનાગરી લિપિમાં લખાય છે। આપણી માતૃભાષાની લિપિ દેવનાગરી લિપિમાંથી જ આવી હોવાથી આપણી માતૃભાષાની લિપિ, એટલે કે આપણી માતૃભાષા કઈ? ગુજરાતી। માતૃભાષાની લિપિ દેવનાગરી લિપિમાંથી જ આવી હોવાથી શિરોરેખાને બાદ કરતા કેટલાક મૂળાક્ષરો, શિરોરેખા એટલે શું? તો સંસ્કૃતમાં આપણે ઉપર આમ લીટી દોરીએ છીએ એને શિરોરેખા કહેવામાં આવે છે। શિરોરેખાને બાદ કરતા એટલે કે ગુજરાતીમાં આપણે શિરોરેખા નથી કરતા, એટલે કહેવાનો મિનિંગ છે કે શિરોરેખાને બાદ કરતા કેટલાક મૂળાક્ષરો દેવનાગરી લિપિની જેમ જ લખાય છે। તો આપણી માતૃભાષા એ કઈ લિપિમાંથી આવેલી છે? માતૃભાષા એટલે કઈ? ગુજરાતી। ગુજરાતી દેવનાગરી લિપિમાંથી આવેલી છે, સંસ્કૃત ભાષા પણ દેવનાગરી લિપિમાંથી આવેલી છે। એટલે કહેવાનો મતલબ એવો છે કે સંસ્કૃત ભાષા પણ આપણે આપણી માતૃભાષા એટલે કે ગુજરાતી ભાષાની જેમ જ લખાય છે, ફક્ત ફેર કેટલો હોય છે? શિરોરેખાનો। શિરોરેખાને બાદ કરતા એટલે કે આપણે શિરોરેખાને કાઢી નાખીએ તો સંસ્કૃતમાં જે વસ્તુ, જે મૂળાક્ષર લખાય છે એને વંચાય છે, એ જ રીતે ગુજરાતીમાં પણ એ મૂળાક્ષર લખાય છે અને વંચાય છે। દાખલા તરીકે છ, તો છ એ ગુજરાતીમાં પણ છ આવી રીતે લખાય છે અને સંસ્કૃતમાં પણ છ આવી રીતે લખાય છે। ફેર એટલો છે કે ગુજરાતીમાં શિરોરેખા આવતી નથી, જ્યારે સંસ્કૃતમાં શિરોરેખા હોય છે। તો આવા કેટલાક મૂળાક્ષરો કે જેમનો વર્ણાંક સરખો છે, કે ગુજરાતી અને સંસ્કૃતમાં એમાં થોડીક જ ભિન્નતા હોય છે, તેવા કેટલાક મૂળાક્ષરો આપણે અહીં જોવાના છીએ, જેથી તેનો પરિચય કેળવવો મુશ્કેલ નથી। કેટલાક મૂળાક્ષરોના વર્ણાંકોમાં થોડીક ભિન્નતા જોવા મળે છે તે સમજીએ, એટલે કેટલાક મૂળાક્ષરો જે છે એ ગુજરાતી અને સંસ્કૃતમાં થોડીક જ ભિન્નતા જોવા મળે છે, અથવા તો બે મૂળાક્ષર છે તો બંને મૂળાક્ષરમાં થોડીક જ ભિન્નતા જોવા મળે છે। દાખલા તરીકે ઘ અને ધ, ઘ અને ધ માં આપણને મૂળાક્ષરના વર્ણાંકમાં થોડીક જ ભિન્નતા છે। ઘમાં અહીં ઉપર રાઉન્ડ કરેલું નથી અને ધમાં અહીં ઉપર રાઉન્ડ કરેલું છે। આવી રીતે અમુક થોડીક જ ભિન્નતા દર્શાવતા જે મૂળાક્ષરો છે એ કેવી રીતે લખાય છે એ અહીં દર્શાવેલું છે। તો મિત્રો, આ મૂળાક્ષરોમાં એરો કરેલો છે એ પ્રમાણે તમારી પેનને ચલાવવાની છે। અહીં એરો આ તરફ છે એટલે તમારે અહીં પેન્સિલ મૂકીને આ તરફ લીટી દોરવાની। એ જ રીતે ઘ લખો છો તો ઘમાં કઈ રીતે લખાય છે? એરો આમ છે, દેખાય છે સ્પષ્ટ તમને? એરો આ પ્રમાણે છે એટલે આ પ્રમાણે આપણે આપણી પેન્સિલ ચલાવવાની છે, આ પ્રમાણે, અને પાછો નીચે તરફ છે એરો એટલે ઘ આવી રીતે લખાય। એવી જ રીતે બીજા બધા મૂળાક્ષરો છે એમાં પણ એરો આપેલો છે, એ પ્રમાણે તમારે મૂળાક્ષરોના વર્ણાંક લઈ જવાના છે। તો મિત્રો, આ જે મૂળાક્ષરો છે એની નીચે જો ગેપ આપેલી છે તમને ખાલી જગ્યા, તો એ ખાલી જગ્યામાં તમારે પેન્સિલથી
તમારી ચોપડીમાં પેન્સિલથી આ મૂળાક્ષરો આપેલા એરોની નિશાની પ્રમાણે લખવાના છે. એ જ પ્રમાણે પાછળના ભાગમાં પણ છે, વ અને બ. વ અને બમાં પણ થોડીક જ ભિન્નતા છે, વચ્ચે ખાલી ત્રાસી લીટી દોરેલી છે. તો વમાં અને બમાં આ પ્રમાણેનો ફેર છે. તો આ પ્રમાણે આમાં પણ એરો દર્શાવેલા છે. તો એરો પ્રમાણે તમારે આ ગેપ આપેલી છે, ખાલી જગ્યા આપેલી છે, એમાં તમારે પેન્સિલથી ઘરે તમારી ચોપડીમાં લખવાનો છે. હવે આપણે થોડીક પ્રશ્નોત્તરી લેખન કાર્યને આધારે અથવા તો સંસ્કૃત ભાષાને અનુલક્ષીને કેટલાક પ્રશ્નોત્તરી આપણે સમજીએ. તો મિત્રો, અહીં લખેલું છે, નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. તો સંસ્કૃત ભાષાને અનુલક્ષીને કેટલાક પ્રશ્નોના જવાબ બનાવેલા છે, ખાલી જગ્યા છે, એ વિશેની આપણે સમજૂતી મેળવી લઈએ. તો પહેલો પ્રશ્ન છે, સંસ્કૃત ભાષા કઈ લિપિમાં લખાય છે? આપણે ચોપડીમાં શીખી ગયા છીએ. તો સંસ્કૃત ભાષા નાગરી કે દેવનાગરી લિપિમાં લખાય છે. કઈ લિપિમાં લખાય છે? દેવનાગરી લિપિ. સંસ્કૃત સિવાય બીજી કઈ ભાષા દેવનાગરી લિપિમાં લખાય છે? સંસ્કૃત સિવાય બીજી અન્ય કઈ ભાષા દેવનાગરી લિપિમાં લખાય છે? તો એનો જવાબ છે, આપણી રાષ્ટ્રભાષા હિન્દી પણ દેવનાગરી લિપિમાં લખાય છે. આપણી રાષ્ટ્રભાષા, રાષ્ટ્રભાષા કઈ? હિન્દી. અને માતૃભાષા કઈ? ગુજરાતી. બરાબર. તો સંસ્કૃત સિવાય સંસ્કૃતને જ સિમિલર એટલે કે સંસ્કૃતના જેવી જ સરખી હિન્દીમાં શિરોરેખા આવે છે, સંસ્કૃતમાં પણ શિરોરેખા આવે છે, જ્યારે ગુજરાતીમાં શિરોરેખા નથી આવતી. તો આપણે અહીં જવાબમાં લખીશું, આપણી રાષ્ટ્રભાષા હિન્દી પણ દેવનાગરી લિપિમાં લખાય છે. ત્રીજો પ્રશ્ન છે, ગુજરાતી લિપિ અને દેવનાગરી લિપિમાં મહત્વનો તફાવત કયો? ગુજરાતી લિપિમાં મૂળાક્ષરોની ઉપર શિરોરેખા હોતી નથી અને દેવનાગરી લિપિમાં મૂળાક્ષરોની ઉપર શિરોરેખા હોય છે. ગુજરાતી લિપિમાં મૂળાક્ષરોની ઉપર શિરોરેખા નથી હોતી અને દેવનાગરી લિપિમાં મૂળાક્ષરોની ઉપર શિરોરેખા હોય છે. શિરોરેખા એટલે ખ્યાલ આવી ગયો તમને, ચોપડીમાં મેં તમને બતાવ્યું છે શિરોરેખા કોને કહેવાય. ચોથો પ્રશ્ન છે, સંસ્કૃત ભાષામાં કેટલા સ્વર અને વ્યંજન છે? કયા કયા વિસ્તારથી લખો? તો આ પ્રશ્ન એ તમારે 3 માર્કમાં પૂછી શકાય એવો પ્રશ્ન છે. અને આ પ્રશ્ન આપણે આગળ પણ જોઈ ગયા છીએ રિવિઝનમાં, પરંતુ ફરીથી અહીં લેખન કાર્યની વાત આવી એટલા માટે મેં મૂળાક્ષરો ફરીથી લીધા છે. તો સંસ્કૃત ભાષામાં સ્વર કેટલા છે? 13. કયા કયા છે? તો અ, આ, ઈ, ઈ, ઉ, ઉ, રુ, 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 એ, ઐ, ઓ, ઔ. સંસ્કૃત ભાષામાં 33 વ્યંજનો છે. વ્યંજનો કેટલા છે? 33. કયા કયા? તો ક, ખ, ગ, ઘ, અંગ, ચ, છ, જ, જ, ઈ, ટ, ઠ, ડ, ઢ, અણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ, સ, સ, હ. તો પ્રશ્ન કેટલા જોઈએ આપણે? 4. હવે આપણે ખાલી જગ્યા જોઈશું. તો ખાલી જગ્યા નંબર 1, સંસ્કૃત ભાષા ખાલી જગ્યા લિપિમાં લખાય છે. કઈ લિપિમાં લખાય છે? દેવનાગરી લિપિ. ગુજરાતી લિપિ ખાલી જગ્યા લિપિમાંથી જ આવી છે. ગુજરાતી લિપિ કઈ લિપિમાંથી આવી છે? દેવનાગરી. ગુજરાતી લિપિમાં મૂળાક્ષરોની ઉપર ખાલી જગ્યા કરવામાં આવતું નથી. ગુજરાતી લિપિમાં મૂળાક્ષરોની ઉપર શું નથી કરવામાં આવતું? તો શિરોરેખા. એટલે આપણે જે લીટી દોરીએ ને ઉપર હિન્દીમાં અને સંસ્કૃતમાં,
તો એને શું કહેવામાં આવે છે? શિરોરેખા. તો ગુજરાતીમાં આપણે લખીએ ત્યારે આપણે શિરોરેખા કરતા નથી. સ્વરો અને વ્યંજનોને ખાલી જગ્યા કહે છે. આ સ્વર અને વ્યંજન જે છે એને શું કહેવામાં આવે છે? વર્ણો. શું કહેવામાં આવે છે? વર્ણો. સ્વર વગરના વ્યંજનને નીચે ત્રાસી લીટી કરીને ખાલી જગ્યા કરવામાં આવે છે. દાખલા તરીકે જો સ્વર વગરના જે વ્યંજન છે એની નીચે ત્રાસી લીટી કરીને ખાલી જગ્યા કરવામાં આવે છે. આ જો બધા જ સ્વરમાં ત્રાસી લીટી કરેલી છે ને, તો એને ત્રાસી લીટી કરીને શું કરવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે હલંત. શું કહેવામાં આવે છે? હલંત. જે ત્રાસી લીટી કરેલા જે વર્ણો હોય છે એને હલંત વર્ણો કહેવામાં આવે છે. આગળ સુકહ અને ગજહ શબ્દોમાં ક અને જ પછી આવેલા બે બિંદુઓને ખાલી જગ્યા કહે છે. સુકહમાં બે બિંદુ છે, બરાબર? સુક અને આ બે બિંદુ બે ટપકા છે, તો આપણે શું એનો ઉચ્ચાર નીકળે સંસ્કૃતમાં? હ. સુકહ. એવી જ રીતે ગજ, ગજ પછી બે ટપકા છે એટલે શું બોલાય? હ, ગજહ. તો આ બે શબ્દ છે સુકહ અને ગજહ શબ્દોમાં ક અને જ, એટલે કે આ ક અને જ પછી આવેલા બે બિંદુઓને ખાલી જગ્યા કહે છે. એટલે કે આ બે ટપકા, આ બે બિંદુઓને શું કહેવામાં આવે છે? વિસર્ગ. શું કહેવામાં આવે છે? વિસર્ગ. તો મિત્રો, આ રીતે ચેપ્ટર નંબર 3 લેખન લેખનમ એટલે કે લેખન કાર્ય આપણે શીખી ગયા અને ચેપ્ટર નંબર 3 આપણું અહીં પૂર્ણ થાય છે. એમાં ચોપડીમાં મેં તમને જે લખવા માટે કીધું છે એરોવાળા જે મૂળાક્ષરો છે એ લખવાના છે, અને સ્વાધ્યાયમાં તમને પ્રશ્ન 1, 2 અને 3 અનુલેખન કરવાનું છે, એટલે કે જોઈને લખવાનું છે. એ તમારે તમારી ચોપડીમાં જગ્યા આપેલી જ છે ત્યાં તમારે લખવાનું રહેશે. યાદ રાખજો, ચોપડીમાં લખવાનું છે. સ્વાધ્યાય જે છે એ ચોપડીમાં લખવાનું છે, અને નોટમાં લખવા માટેની PDF હું તમને મોકલાવીશ. થેન્ક યુ.